અબડાસાના અનેક ગામોમાં ઘાસની સમસ્યાનો અંત લાવવા વીઆરટીઆઈ સંસ્થા નલિયા ટીમ દ્વારા એનબી21 ના બીયરનનું વિતરણ કરાયું કચ્છમાં માનવ વસ્તી કરતાં વધારે પશુધન છે અને દર ત્રણ વર્ષે એક વર્ષ દુકાળનો આવે છે તો ઘાસચારાની તીવ્ર તંગી ઉઠતા પશુઓ મોતના મુખમાં ધકેલતા માલધારીઓ ગુજરાત બાજુ હિજરત કરે છે ત્યારે અબડાસાની વીઆરટીઆઈ સંસ્થા તેમજ તેમની ટીમ દ્વારા

નોકરી કરું છું અહીં આપણે વીઆરટીઆઈ કેમ્પસની અંદર એક ફાર્મમાં નેપિયર ઘાસનું વાવેતર કરેલું છે જે આપણે નેપિયર ઘાસ ચોમાસાની સિઝનમાં એટલે કે અત્યારે આપણે નેપિયર ઘાસનું વાવેતર કરવાની સિઝન છે જેમાં એક ખાસ કરીને એક આ રીતની એક સ્લીપ આવે છે કે જે નેપિયર ઘાસ એમ બી એકવીસની છે અને જે વાવેતર કરવાથી આપણને દિન પ્રતિદિન આપણે જે આપણે કચ્છમાં દુષ્કાળ પડે ત્યારે આપણે બીજે ઘાસચારો લેવા માટે જઈએ છીએ જ્યારે આપણે આ વાવેતર કરેલું હોય તો આ ઘાસ ત્રણ વર્ષ સુધી ઊભું રહે છે અને આમાં કોઈ ખર્ચ પણ વધારે આવતો નથી ખાલીમાં આપણે જોઈએ તો ખાલી વર્ષમાં એકાદ વખત સાણીયું ખાતર આપી અને ગૌમૂત્ર છાંટવાથી પણ આ ઘાસ સારું થાય છે અને એકાંતરે આપણે એક એકરમાં કૃષિ યુનિવર્સિટી પ્રમાણે બસો ટન એક એકરમાં ઉત્પાદન મળે છે અને બીજું કે આને બારથી પંદર ફૂટ હાઈટ પણ થાય છે અને એક છોડમાંથી આપણે આની પંદર પચાસ સ્લીપ જેટલું પણ આપણને મળે છે જેથી કરીને આપણે અત્યારે ધારો કે બસો સ્લીપ લીધી હોય તો આપણે વિસ્તાર આગળ ભવિષ્યમાં વધારવો હોય તો પણ આપણે અંદરથી અંદરથી આનું ઉત્પાદન કરી શકીએ છીએ અને બીજું કે આપણે એક સ્લીપના આપણે પચાસ ટકા પ્રમાણે એટલે કે અમને આની પડતર કિંમત રૂપિયાની છે જ્યારે અમે ખેડૂતને એક લોકફાળા તરીકે પચાસ પૈસામાં આપણે આપીએ છીએ અને એકાંતરે આનું ઉત્પાદન સારું થાય છે ખેડૂતો એ રીતે પસંદ કરે છે કે એક તો એમને બહુ વર્ષાયું ઘાસ છે કે એક વયનો વાયા પછી આમાં કોઈ બીજી રીતે કોઈ ખેળ કે એવું કોઈ કરવામાં આવતું નથી અને બીજું કે એમને કોઈ ખર્ચ પણ આવતો નથી સાથે ઓકે શું મારું નામ અમરાભાઈ ખાંભલા છે વીઆરટીઆઈ સંસ્થામાં કામ કરું છું નલિયા સેન્ટર ઉપર અમારા વીઆરટીઆઈની અંદર એક મુંબઈ ગૌરક્ષ ટ્રસ્ટ દ્વારા એક પ્રોજેક્ટ ચાલે છે એનું નામ એ ખાસ કરીને ટકાઉ પશુપાલન માટેનો કાર્યક્રમ છે એમાં લીલા ઘાસચારા માટે અને સૂકા ઘાસચારા માટેનું કામગીરી કરે છે એમાં ગામ લેવલે ગામ લોકોના ગ્રુપ બનાવી અને સૂકા ઘાસચારા માટેનું કામ કરે છે એની સાથે સાથે લીલા ઘાસચારા માટેની પ્રવૃત્તિ એવી કરે છે કે જે પિયત એરિયાના ગામો છે એ એરિયાના ગામોમાં માને કે માનો કે કોઠારા વિસ્તારમાં લગભગ ત્રીસથી પાંત્રીસ ગામો છે કે ત્યાં પિયત ખેતી થાય છે તો ત્યાંના પશુપાલકોને ખેતી કરતા પશુપાલકોને એમના નેપિયર ઘાસ એટલે કે એનબી એકવીસ જે ઘાસચારા માટેની સારામાં સારી વેરાયટી છે અને લાંબા ગાળા સુધી ઉત્પાદન આપતો ઘાસચારાનો પાક છે એમાં એની ઘાસચારાની હાઈટ પણ લગભગ બારથી પંદર ફૂટ જેટલી થાય છે પણ એનું સાચું ખવડાવવાનું સ્ટેજ પશુને ખવડાવવાનું સ્ટેજ પિસ્તાલીસ દિવસે તમે ખવડાવી દો અને લગભગ એની હાઈટ હોય છે કે સાતથી આઠ ફૂટ વાઈટ હોય ત્યારે કાચી અવસ્થામાં જ એને ખવડાવવામાં વધારે પશુને અનુરૂપ અનુકૂળ હોય છે અને જેટલું આ વિસ્તારની અંદર વધારે ઉત્પાદન થાય અને ખેડૂતો વધારે આનો અપનાવ ઉપયોગ કરશે એટલો જ બાજુમાં જ્યાં સૂકો વિસ્તાર છે જ્યાં પિયતની સુવિધા નથી એવા વિસ્તારને આ ઘાસચારા તરીકે સપોર્ટ તરીકે ઉપયોગમાં આવશે અને પશુપાલકો આનો ઉપયોગ કરીને સસ્તો ઘાસચારો મેળવી શકશે આ ઉપરાંત જ્યારે દુષ્કાળ પડે તે વખતે આ કચ્છની અંદર ક્યાંય પણ જરા ઘાસચારો નથી મળતો ત્યારે બહારથી એને સપ્લાય કરવો પડતો હોય છે બહારથી મંગાવવો પડતો હોય છે તો એવા સંજોગોમાં અમારે અહીંયા સ્થાનિક જ ઘાસચારો મળી રહે એના માટેના ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ અને સેમ્પલ માટે એના બિયારણની સ્લીપો એટલે કે આવા ન નેપિયર ઘાસના ટુકડાઓ આપીએ છીએ અને એ પહેલાં જ વાવેતરની અંદર વાવેતર કર્યા પછી સાઠ દિવસે ઉત્પાદન તો ચાલુ થઈ જાય છે એટલે અને અત્યારે એનો વાવવાનો પૂરો સમય છે એટલે અત્યારે એ વાવી શકાશે અને એક ખેડૂતને અમે પાંચસો સ્લીપ આપીએ છીએ એમાં પચાસ ટકા ખર્ચ ખેડૂત પાસે ખેડૂત પાસેથી લઈએ છીએ અને પચાસ ટકા સંસ્થા ભોગવે છે તો આવી રીતે સંસ્થા દ્વારા પ્રવૃત્તિ જે ચાલે છે લીલા ઘાસચારા માટેનું ઉત્પાદન કેમ વધારી શકાય એના માટેના પ્રયત્નો કરીએ છીએ આ આ વિસ્તારના ખેડૂતોને લગભગ અમે બસો ને એંસી જેટલા ટુકડા બ સોરી એકસો ને બે લાખનું પ્લાનિંગ હતું એની સામે અમારે એંશી હજાર ટુકડા તો અત્યારે વિતરણ થઈ ગયું છે અને અત્યારે અમે સાડત્રીસ ગામની અંદર આનું વિતરણ કર્યું છે સારામાં સારું એક ખેડૂત પાસેથી બીજા ખેડૂતો પણ લઈ ગયા છે અને જોઈ જોઈને એનું અનુકરણ કરી રહ્યા છે તો સરસ રીતે આપ ઘાસચારાનો પાક બહુ સારો છે અને ખેડૂતોને ઉપયોગી થાય તેવો છે રમેશ ભાનુશાલી ન્યૂઝ અબડાસા